નમસ્તે મિત્રો હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ ટ્વેલ યુનિટ નંબર ટુ રીડ નંબર ટુ પોએમ શેપર શેપડ ઘડનાર ઘડાઈ ગયો મિત્રો પોએમ શીખીએ એ પહેલાં એમાં દર્શાવેલી ગ્લોશરી જોઈ લઈએ તો શરૂ કરીએ ગ્લોશરી મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે ઓકે તો શરૂ કરીએ ગ્લોશરી ગ્લોશરી મિનિંગ્સ મોલ્ડ શેપ આકાર યેલ્ડિંગ સોફ્ટ એન્ડ બેન્ડિંગ નરમ અને વાળી શકાય તેવું સિસ્ડ સ્ટોપ અટકી ગયેલું

हीं चीस पाड़वी एवं अर्थ में बोम पाड़ी इन सोलेन्स विवेक हिंद नीलिंग बोइंग नमन करव सुप्रीम गॉड और भगवान शक्तिशा ईश्वर મિત્રો શેપર શેપડ ઘડનાર ઘડાઈ ગયો આ કવિતા એક બૌદ્ધિક બંગાળી કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની છે જેઓ એક કલાકાર કવિ નાટ્યકાર અભિનેતા અને ફિલસુફ હતા કવિતા માણસની પોતાની જાત સાથેના જુસ્સામાંથી બદલવાની વાત કરે છે આત્મસાક્ષાત્કારની સાથે નમ્રતાની અનુભૂતિ કરાવે છે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે વિનમ્રતા અને સમર્પણનું જ્ઞાન દર્શાવે છે ઇન ડે ગોન બાય આઈ યુઝ્ડ ટુ બી જૂના જમાનામાં આઈ યુઝ્ડ ટુ બી યો પોટર હું કુંભાર હતો હુ વુડ ફિલ જેને લાગતું હિસ ફિંગર્સ મોલ્ડ ધ યાલ્ડિંગ ક્લે કે જેની આંગળીઓ વડે નરમ વાળી શકાય મુલાયમ એવી માટીમાંથી ટુ પેટર્ન્સ ઓન હિઝ વિલ્સ તેના ચક્ર એટલે કે કુંભારના चाकड़ा ऊपर जुदा जुदा आकार आप बट तो. परंतु नाव थ्रू विसडम लेटली वोन हवे मोड़े थी जीतेली एट के मेड़ेली बुद्धि थी धेट प्राइड हेज डाइड अवे ए अभिमान ओसरी गय आई हेव

જ્યારે મોડી મોડી મળેલી બુદ્ધિથી મારું એ અભિમાન ઓગળી ગયું ઓસરી ગયું મરી પરવાર્યું અને મેં કુંભાર બનવાનું છોડી દીધું અને માટી બનીને રહી ગયો એટલે માટી બનતા શીખી ગયો ઇન અધર ડેઝ બીજા દિવસોમાં આઈ યુઝડ ટુ બી અ પોએટ હું कविता थ्रू हूज पेन के जेनी पेन कलम थी इन्यूमरेबल सॉन्ग्स वुड कम असंख्य गीतोंटले कि असंख्य गीतों की रचना करी टू वीन द हार्ट्स ऑफ मैन मनुष्यना हृदय ने दिल ने જીતવા માટે બટ પરંતુ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ હવે નવા મેળવેલા જ્ઞાનથી વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ જે અત્યાર સુધી મળ્યું નહોતું એટલે કે અત્યાર સુધી જે જ્ઞાન પ્રાપ્ત થયું ન હતું એ જ્ઞાન જ્યારે નવું નવું પ્રાપ્ત થયું ત્યારે આઈ હેવ સિસ્ટડ ટુ બી ધ પોએટ મેં કવિ બનવાનું છોડી દીધું એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ સોંગ અને મેં કવિતા એટલે કે ગીત બનવાનું શીખી લીધું એટલે હું કવિ બરી બનવાનું મેં છોડી દીધું જ્યારે હું કવિ હતો ત્યારે મેં અસંખ્ય ગીતોની રચના કરી પરંતુ જ્યારે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે મેં કવિ બનવાનું છોડી દીધું અને કવિતા બનવાનું શીખી લીધું નેક્સ્ટ પેરેગ્રાફ આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ સ્વોર્ડ્સ તલવારો હું તલવારોને જુદા જુદા આકાર આપનાર હતો ઇન ડેઝ ધેટ નાવ આર ગોન એ દિવસોમાં કે જે જતા રહ્યા છે એટલે કે જૂના જમાનામાં પહેલાંના વખતમાં હું તલવારોને જુદા જુદા આકાર આપનાર હતો વિચ ઓન અન્ડ્રેડ બેટલ ફિલ્ડ્સ કે જ્યારે હું સો યુદ્ધભૂમિ ઉપર હતો ગ્લીટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન જે તલવારોને ધાર આપીને ચમકાવતો બટ પરંતુ નાઉ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ હવે મારામાં જે છલકાઈ છે એ ધ સાયલન્સ ઓફ ધ ગોડ સાયલન્સ ઓફ ધ લોર્ડ ભગવાનની પરમ શાંતિ એટલે કે હવે હું પરમ શાંતિનો અનુભવ કરું છું ત્યારે આઈ હેવ સીઝડ ટુ બી ધ શોડ મેકર મેં તલવાર બનાવનાર બનવાનું છોડી દીધું એન્ડ હેવ લર્નેડ ટુ બી ધોડ અને મેં તલવાર બનવાનું શીખી લીધું એટલે કે જ્યારે હું સેંકડો યુદ્ધભૂમિ ઉપર તલવારને ધાર કાઢીને જ્યારે તલવારને ચમકાવતો જુદા જુદા આકારની તલવારોની રચના કરનાર હતો તે વખતે મને ભગવાનની પરમ શાંતિનો અનુભવ થયો અને મેં તલવાર બનાવવાનું છોડી દીધું અને પોતે જ તલવાર શીખી લીધું નેક્સ્ટ પેરેગ્રાફ ઇન બાયગોન ટાઈમ્સ અગાઉના પહેલાના સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હું સ્વપ્ન જોનાર હતો હુ વુડ હલ જે બૂમો પાડતો ઓન એવરી સાઈડ એન્ડ ઇન્સોલેન્સ જે હંમેશા સતત વિવેકહીન બનતો ઓફ એમ્બરલ્ડ એન્ડ પર્લ નીલમ અને મોતી જેવા રત્ન મેળવવા માટે બટ પરંતુ નાવ ધેટ આઈ એમ નીલિંગ પરંતુ હવે હું પગે પડું છું નમસ્કાર કરું છું એટ ધ ફીટ ઓફ ધ સુપ્રેમ સર્વશક્તિમાન એવા ઈશ્વરને જ્યારે હું પગે પડું છું ત્યારે આઈ હેવ સિઝડ ટુ બી ધ ડ્રીમર મેં સ્વપ્ન જોનાર બનવાનું છોડી દીધું એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું તો મિત્રો અહીં કવિ પહેલા પેરેગ્રાફમાં જેમ કહે છે કે જ્યારે હું કુંભાર બનવા માગતો હતો ત્યારે મેં કુંભાર બનવાનું છોડી દીધું અને માટી બનવાનું શીખી લીધું એ જ પ્રમાણે બીજા પેરેગ્રાફમાં જ્યારે પોતે કવિ હતા અને તેમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમણે કવિ બનવાનું છોડી દીધું અને કવિતા એટલે કે ગીત બનવાનું શીખી લીધું એ પછીના પેરેગ્રાફમાં કવિ પોતે તલવાર બનાવનાર હતા અને જ્યારે તેમને ભગવાનની પરમ શાંતિનો અનુભવ થયો અને યુદ્ધ જેવી પ્રવૃત્તિઓ બંધ કરવાની અનુભૂતિ થઈ ત્યારે પોતે તલવાર બનાવનાર બનવાનું છોડી દીધું અને તલવાર બનતા શીખી ગયા અને લાસ્ટ પેરેગ્રાફમાં કવિ પોતે સ્વપ્ન જોનાર હતા કે જે વખતે તેઓ પોતે નીલમ અને મોતી જેવા કિંમતી રત્નો મેળવવાના સ્વપ્ન જોયા કરતા હતા પરંતુ જ્યારે સર્વશક્તિમાન એવા ઈશ્વરનો તેમને સાક્ષાત્કાર થયો ત્યારે પોતે સ્વપ્ન જોનાર બનવાનું છોડી દીધું અને સ્વપ્ન બનવાનું શીખી ગયા મિત્રો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો એને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઈકોનને પણ પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી દીધી રહે ઓકે તો આવા જ પ્રકારના બીજા મજેદાર વિડિયો લઈને ફરી પાછા જલ્દીથી